તો તમે પણ બોલી શકો છો જરાય હાર્ડ નથી બહુ જ સિમ્પલ છે માત્ર તમને ડર છે બોલવાનું એટલે નથી બોલી શક ડર કાઢી નાખો બધું જ આવડતું જશે ઓકે તો જનરલી સ્ટુડન્ટ્સ પોતાના પેરેન્ટ્સ અને ટીચર્સથી સૌથી વધારે ઇમ્પ્રેસ થતા હોય અને તેમને ફોલો કરવાની ટ્રાય કરતા હોય જેમ પેરેન્ટ્સ કરે ટીચર્સ કરે એમ સ્ટુડન્ટ્સ કરતા હોય તો મનેથી હું ચાલો ને થોડુંક હું ઇંગ્લિશમાં સ્ટાર્ટ કરું તો તમને પણ મન થાય કે અમે પણ ટ્રાય તો કરીએ તો એટલા માટે તો આ વિડીયોમાં આપણે પ્રશ્નાર્થ વાક્યોને ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કેમ ફેરવવું તે શીખશું અગાઉના વિડીયોમાં આપણે વિધાન વાક્યો વિશે સમજ્યા અને આ વિડીયોમાં પ્રશ્નાર્થ વાક્ય વિડીયો તમારે પૂરો જોવાનું છે જરાય બગાડવાનું નથી કારણ કે નાની નાની વસ્તુઓ જે હું તમને કહેવાનો છું સમજાવાનો છું તે બધી જ તમારા માટે બહુ જ જરૂરી છે તો પૂરો વિડિયો જોજો અને ગમે તો લાઈક પણ કરજો તો સ્ટાર્ટ કરીએ પ્રશ્નાર્થ વાક્ય જેને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્યો બે પ્રકારના હોય છે જેમનો જવાબ યસ કે નોમાં આપી શકાય તેવા પ્રશ્નાર્થ પ્રશ્નાર્થવાક્યો જેમ કે કોમલ સહીટ ટુ પ્રિયા ડુ યુ હેવ અ પેન કોમલે પ્રિયાને પૂછ્યું ક્વેશ્ચન માર્ક છે તો સઈડને સઈડનું ગુજરાતી થાય કહ્યું પણ અહીં આપણે પૂછ્યું એમ બોલશું કોમલે પ્રિયાને પૂછ્યું તારી પાસે પેન છે તો પ્રિયા શું કહેશે હા છે અથવા ના મારી પાસે નથી તો હા કે નામાં આન્સર આપી શકાય અને સેકન્ડ જેમનો જવાબ યસ કે નોમાં ન આપી શકાય તેવા ડબલ્યુ એચ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો ઉદાહરણ તરીકે અર્જુન સહિત ટુ નિકુંજ વેર ડુ યુ લીવ અર્જુને નિકુંજને પૂછ્યું તું ક્યાં રહે છે તો નિકુંજ શું કહેશે હા કે નામાં જવાબ નહીં આપ નિકુંજ કહેશે હું અમદાવાદમાં રહું છું હું સુરતમાં રહું છું ઓકે તો હા કે નામાં આન્સર આપી ન શકાય તેવા ડબલ્યુ એચ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો અને હા કે નામાં જવાબ આપી શકાય તેવા પ્રશ્નાર્થ વાક્ય હવે ચેન્જીસ શું કરવા પડશે આપણે તે સમજીએ પ્રશ્નાર્થ વાક્યોને ડાયરેક્ટમાંથી ઇન્ડાયરેક્ટમાં ફેરવતી વખતે વાક્ય રચનામાં નીચે મુજબના ફેરફાર થાય છે સૌથી પહેલાં તો સઈટ ટુનું આસ્કડ કે ઇન્કવાયર્ડ ઓફ થાય સઈટ ટુ નીકળી જશે એની જગ્યાએ આસ્કડ અથવા ઇન્કવાયર્ડ ઓફ લખશું આપણે બધામાં આપણે આસ્કડ જ લખશું ઇન્કવાયર્ડ ઓફ જરૂર નથી ઓકે બને એટલું આપણે સિમ્પલ રહેવાનું છે કોમ્પ્લિકેટેડ કંઈ બનાવવાનું નથી ત્યારબાદ યસ કે નોમાં જવાબ આપી શકાય તેવા પ્રશ્ન વાક્યો માટે સંયોજક તરીકે ઇફ કે વેધરનો ઉપયોગ કરો જેમ કે આ વાક્ય હા કે નામાં જવાબ આપી શકાય યસ નોમાં તો સંયોજક તરીકે ઇફ અથવા તો વેધર આ બંનેમાંથી કોઈ એકનો આપણે ઉપયોગ કરવાનો આપણે બધામાં ઇફનો ઉપયોગ કરીશું વેધરનો ઉપયોગ કરવાની જરૂર નથી ચલો આ જે સેન્ટેન્સ હતો ડાયરેક્ટ સ્પીચમાં એને આપણે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરીએ તો કોમલ સઈટ ટુ પ્રિયા કોમલ આસ્કડ પ્રિયા તારી પાસે પેન છે યસ કે નોમાં આન્સર આપી શકીએ છીએ ઇફ જુઓ કોમલ આસ્કડ પ્રિયા ઇફ તારી પાસે તારી પાસે એટલે પ્રિયા પાસે પ્રિયા કોણ છે ગર્લ છે ગર્લ માટે સી યુઝ થાય ઇફ સી હેવનું હેડ કરવાનું અગાઉના વિડીયોમાં સમજાવ્યું તું મેં ઇફ સી હેડ અ પેન કોમલ આસ્કડ પ્રિયા ઇફ સી હેડ અ પેન શું હતું આમાં કંઈ નથી બહુ સિમ્પલ છે તો આ બધા નિયમો જે મેં અગાઉના વિડીયોમાં સમજાવ્યા છે એ તમારા માટે બહુ જરૂરી છે એ બધાનો ઉપયોગ આપણને ઇનડાયરેક્ટ સ્પીચના બધા જ પાર્ટ્સમાં થશે તો અગાઉનો વિડીયો જો તમે ન જોયો હોય ફર્સ્ટ પાર્ટ તો ખાસ જોઈ લેજો ઉપર આઈ બટનમાં મેં રાખ્યો જ છે તો એ જોઈને ત્યારબાદ જ આ બીજા વિડીયો બીજા પાર્ટ્સ તમારે જોવાના છે નહીંતર પછી ખ્યાલ બહુ ઓછી પડશે ફર્સ્ટ પાર્ટ જોયેલું હશે તો જ તમને નેક્સ્ટ પાર્ટ સમજાશે તો યસ નોમાં આન્સર આપી શકાય એવા ડાયરેક્ટ સ્પીચને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કર્યું હવે યસ કે નોમાં જવાબ ન આપી શકાય તેવા પ્રશ્ન વાક્યો માટે પ્રશ્નસૂચક શબ્દ જેમ કે વોટ વેર વેન હાવ વગેરેનો ઉપયોગ કરવો હવે તમે કહેશો સર આ બધામાંથી અમે શેનો ઉપયોગ કરી તો કાંઈ ચિંતા નથી કરવા આપેલું જ હશે આ બધા ડાયરેક્ટ સ્પીચમાં આપેલા જ હશે જે આપેલું હોય એનો ઉપયોગ કરવાનો જુઓ અર્જુન સહિત ટુ નિકુંજ વેર યુ લીવ અર્જુને નિકુંજને પૂછ્યું તું ક્યાં રહે છે તો યસનોમાં આન્સર નહીં આવે તો ઇનડાયરેક્ટ કેમ થશે અર્જુન આસ્ક નિકુંજ ત્યારબાદ ઇફનો યુઝ નહીં થાય પ્રશ્નસૂચક શબ્દ વેર છે તો વેરનો ઉપયોગ કરશું વેર કાર્ડ કયો છે વેર યુ લીવ સાદો વર્તમાન કાળ સાદા વર્તમાન કાળને સાદા ભૂતકાળમાં ફેરવવું પડે તો વેર તું ક્યાં રહે છે તું એટલે નિકુંજ નિકુંજ બોય છે તો હી આવશે વેર હી લીવડ લીવનું લિવડ થઈ જશે અને ક્વેશ્ચન માર્ક નીકળી જશે અર્જુન આસ્કડ નિકુંજ વેર હી લીવડ તો રૂલ્સ તો બધા આપણે સમજી લીધા હવે આપણે સ્ટાર્ટ કરીએ પ્રેક્ટિકલ થિંગ એટલે કે એક્સરસાઇઝ એક્સરસાઇઝમાં બહુ મજા આવવાની છે તમારે બે સેન્ટેન્સ હું તમને એક્સપ્લેન કરીશ એકદમ પરફેક્ટ રીતે ટોટલ આઠ સેન્ટેન્સ છે ત્યારબાદ તમારે વિડીયો પોઝ કરી નાખવાનું છે અને મારાથી પહેલાં બધું જ સોલ્વ કરવાનું છે ઓકે તો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનું છે આ બધું જુઓ ફર્સ્ટ પહેલાં આ સૂચના વાંચી લઈએ ટર્ન ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇઝ ઇન ટુ ધ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે નીચેના વાક્યોને ઇન ડાયરેક્ટ સ્પીચમાં ફેરવો ફર્સ્ટ સેન્ટેન્સ મધર સેટ ટુ મી આર યુ હંગ્રી મધરે મને પૂછ્યું તને ભૂખ લાગી છે તો આપણે આન્સર શું આપશું યસ કે નોમાં આપશું હા મને ભૂખ લાગી છે અથવા કે શું ના હું નાસ્તો કરી આવ્યો છું ભૂખ નથી લાગી તો યસનોમાં આન્સર આપી શકાય છે તો શેનો ઉપયોગ થશે ઇફનો ઉપયોગ થશે કેવી રીતે કરીએ ચલો મધર મી ત્યારબાદ સંયોજક ઇફ ઇફ પછી હંમેશા કરતા આવશે ઇફ હોય કે અન્ય કોઈ પ્રશ્ન સૂચક શબ્દ હોય વોટ વેર હાવ વેન તો હંમેશા ઇફ પછી કરતા આવશે ઇફ કરતા કોણ છે માતાએ કોને પૂછ્યું મને પૂછ્યું મને એટલે આઈ ઈફ આઈ પછી સાદો વર્તમાન કાળ છે ઇઝ એમ આરનું વોઝ કે વેર થાય તો આઈ સાથે વોઝ આવે ઇફ આઈ વોઝ હંગરી અને ક્વેશ્ચન માર્ક નીકળી જશે મધર આસ્કડમી ઇફ આઈ વોઝ હંગ્રી નેક્સ્ટ ફાધર સાઈડ ટુ નવસાદ આર યુ ટેલિંગ ધ ટ્રૂથ પિતાજીએ નવસાદને પૂછ્યું કે શું તું સાચું બોલી રહ્યો છો તો હા કે નામાં આન્સર આપી શકાશે તો ઇફનો ઉપયોગ ચલો આની જેમ જ કરવાનું છે મારાથી પહેલાં તમે બોલો તો આન્સર ફાધર આશ્કડ નવસાદ ઇફ ઇફ પછી કરતા પિતાજીએ નવસાદને પૂછ્યું કે તને તું સત્ય બોલી રહ્યો છો તો પિતાજીએ નવસાદને પૂછ્યું કે તે સત્ય બોલી રહ્યો હતો તે તે એટલે નવસાદ નવસાદ એટલે હિ ઇફ હિ આર યુ ટેલિંગ ચાલુ વર્તમાન કાળ ચાલું વર્તમાન કાળનું ચાલું ભૂતકાળ ઇફ હી વોઝ ટેલિંગ ધ ટ્રુથ કાર્ડ ઓળખવું બહુ જ જરૂરી છે જો કાળ ઓળખવામાં ભૂલ કરશો તો લખવામાં પણ ભૂલ થશે તો શાંતિથી કાળ ઓળખી લેજો એટલું પણ કંઈ હાર્ડ નથી થર્ડ સેન્ટેન્સ ધ ટીચર સઈડ ટુ મંથન વાય આર યુ લેટ ટુ ડે શિક્ષકે મંથનને પૂછ્યું કે તું શા માટે આજે મોડો છો ઇનડાયરેક્ટ સ્પીચ કરો શિક્ષકે મંથનને પૂછ્યું કે તે શા માટે તે દિવસે મોડો હતો જો ઘણા બધા ચેન્જીસ થશે ધ ટીચર આસ્ક મંથન ચલો હા કે નામાં જવાબ આપી શકાશે યસનો ટાઈપનો છે નથી મંથન શું જવાબ આપશે કે આજે હું મોડો ઉઠ્યો એટલે મોડો થઈ ગયો તો હા કે નામાં આન્સર નથી આપી શકાતું તો ઇફનો ઉપયોગ નહીં થાય તો પછી પ્રશ્ન સૂચક શબ્દ આવશે જે અહીં આપેલું જ હશે વાય તો વાયથી જ આપણે સ્ટાર્ટ કરશું આગળ વાય શિક્ષકે મંથનને પૂછ્યું કે તું શા માટે મોડો છું યુ મંથન માટે છે મંથન બોય છે એટલે હી વાય પછી હી વાય હી આરનું વોઝ વાય હી વોઝ લેટ ટુડે લખશું ટુડે નહીં આવે શું આવશે અગાઉના વિડીયોમાં એક્સપ્લેન કર્યું છે ધેટ ડે હાય વાય હી વોઝ લેટ ફોર્થ સેન્ટેન્સ ધ પોલીસમેન સઈટ ટુ ધ થિફ વેર હેવ યુ કેપ ધ ગોલ્ડ હેવ યુ કેપ્ટ પૂર્ણ વર્તમાન કાળ તો પૂર્ણ ભૂતકાળ થશે ઓકે તો આ મેં હિન્ટ આપી દીધી હવે તમારે મારાથી પહેલાં કરી બતાવવાનું છે પોલિસમેને ચોરને પૂછ્યું કે તે ગોલ્ડ ક્યાં છુપાવ્યું છે ક્યાં રાખ્યું છે કીપ એટલે રાખવું હેવ કેપ્ટ એટલે રાખ્યું છે ધ પોલીસમેન આસ્કડ ધ થીફ વેર યસ નો ટાઈપ નથી એટલે ઇફ નહીં આવે વેર યુ યુ એટલે થીપ થીફ માટે હી આવશે વેર હી હેડ કેપ્ટ ધ ગોલ્ડ ધ પોલીસમેન આસ્ક ધ થ થી વેર હી હેવ કેપ્ટનું હેડ કેપ થઈ જશે વેર હી હેડ કેપ્ટ ધ ગોલ્ડ તો હવે તો બધું સમજાય છે ને તો આ એટલીસ્ટ ચાર સેન્ટેન્સ વિડિયો પોઝ કરીને ટ્રાય કરો તો આઈ સેટ ટુ હર વિલયુ ગીવ મી યોર ડિક્શનરી મેં તેણીને પૂછ્યું તું મને તારી ડિક્શનરી આપીશ ચલો યસનો ટાઈપ છે છે તો ઇફ આવશે આઈ આસ્ક દર ઇફ ઇફ પછી કરતા આવશે કરતાં અહીં તું મને તારી ડિક્શનરી આપીશ તું એટલે આ ગર્લની વાત થાય છે ગર્લ માટે સી આવે આપણે કોઈ છોકરીને પૂછીએ છીએ જો હર છે હિમ હોય તો બોય હોય તો પછી અહીં હી આવશે હર છે એટલે આપણે છોકરી સાથે વાત કરીએ છીએ તો અહીં સી આવશે ઇફ સી વિલનું શું થશે ूड इफ शी वुड गीव मी नु मीज थोर डिक्शनरी तारी डिक्शनरी छोकनी डिक्शनरी हर डिक्शनरी आई आस्क हर इफ शी वुड गीव मी हर डिक्शनरी दॉस सईट टू द एम्प्लॉ वेन विल यू फिनिश दीस प्रोजेक्ट बॉसे एम्प्लॉ ने कहू पूछू तू आ प्रोजेक्ट क्य पूरी चलो लखाव तो मरा पे ध बॉस आस्क द एम्प्लॉस टाइप है कि नहीं તો ઇફ નહીં આવે તો શું આવશે વેન આવશે વેન વેન પછી આ વ્હીલ નહીં આવે યુ ને ચેન્જ કરવું પડશે તું આ પ્રોજેક્ટ ક્યારે પૂરું કરીશ તું તું એટલે એમ્પ્લોય એમ્પ્લોય માણસ હોય તો હી લખવાનું જો લેડી હોય તો સી લખવાનું ઓકે તમે કંઈ પણ લખી શકો છો હી અથવા સી વેન હી વ્હીલનું વુડ થશે વેન હી વુડ ફિનિશ ધીસ પ્રોજેક્ટ લખ્યું આવી રીતે આવી રીતે લખ્યું હશે તો તમારા માર્ક ગયા મેં મિસ્ટેક કરી છે ચલો તમે જ મને કહો કે મેં શું મિસ્ટેક કરી છે અગાઉના વિડીયોમાં જે બધા રૂલ્સ તમને એક્સપ્લેન કર્યા હતા એમાંથી મેં અહીં કંઈક જાણી જોઈને મિસ્ટેક કરી છે તમે આઈડેન્ટિફાય કરો એના માટે વેન હી વુડ ફિનિશ ધીસ નો ધેટ થાય આ નાની નાની વસ્તુઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જેના ઉપર ધ્યાન નહીં આપો તો આવડતું હશે છતાં માર્ક્સ ઘટશે તો એવું પ્લીઝ નહીં કરતા એલર્ટ રહેજો હવે લાસ્ટ બે સેન્ટેન્સ મારાથી પહેલાં કરવાના જ છે બંટી સૈટ ટુ મોન્ટુ કેન યુ સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી એ મોન્ટુને પૂછ્યું તું ઇંગ્લિશ સળસડાટ ફ્લુએન્ટલી એટલે બહુ સહેલાઈથી બોલી શકે છે કરાવ યસનો ટાઈપ છે છે મોન્ટુ કહેશે હા મને તો ઇંગ્લિશ બહુ સારી આવડે છે આઈ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી તો યસનો ટાઈપ છે અથવા નહીં આવડતી હોય તો ના કહેશે કે નો આઈ આઈ નથી આવડતી મને નથી આવડતી એમ કહી દેશે તો બંટી આસ મોન ટુ ઇફ ચલો તને ઇંગ્લિશ ફ્લુએન્ટલી આવડે છે તને યુ યુ કોના માટે છે મોન્ટુ માટે છે મોન્ટુ બોય છે હી આવશે બંટી આસ્ક મોન્ટુ ઇફ હી કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી આમ છે તમારું તો ભૂલ છે મેં પણ ભૂલ કરી જાણી જોઈને સુધારો મારી ભૂલ શું ભૂલ કરી છે કેનનું કુડ થાય ઇફ હી કુડ સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી મજા આવે છે કે નહીં બસ ભણવાની મજા જ છે જો આપણે ઇન્ટરેસ્ટ હોય તો ઇન્ટરેસ્ટ નહીં હોય તો ગમે એટલું સારું તમને કોઈ પણ શીખવાડતો હશે ને બોરિંગ જ લાગશે જો તમે ઇન્ટરેસ્ટ રાખશો તો બધું જ બહુ ઇઝીલી તમારા માઇન્ડમાં ઘૂસી જશે લાસ્ટ સેન્ટેન્સ ખુશી સાઈડ ટુ બૂમિ વોટ ડીડ ધ ટીચર ટીચ યસ્ટર ડે ખુશીએ ભૂમિને પૂછ્યું કે શિક્ષકે ગઈકાલે શું શીખવ્યું યસનો ટાઈપ છે નથી તો ઇફ નહીં આવે પ્રશ્નસૂચક શબ્દ વોટ આપેલું જ છે એનાથી જ થશે ચલો ટ્રાય કરો તો ખુશીઆસ્ક ભૂમિ વોટ કાળ જુઓ કયો છે વોટ ડીડ ડીડ એટલે સાદો ભૂતકાળ સાદા ભૂતકાળને આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવવું પડશે વોટ પછી કરતા આવશે શિક્ષકે શું શીખવ્યું વોટ ધ ટીચર સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના શું છે હેડ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ વોટ ધ ટીચર હેડ ટોટ ટીચ ટોટ ટોટ આ ક્રિયાપદના ત્રણ રૂપ તમને આવડવા જ જોઈએ સૌથી પહેલાં ક્રિયાપદનું મૂળ રૂપ ટીચ ત્યારબાદ એનું ભૂતકાળનું રૂપ ટોટ અને પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંત કહેવાય ત્રીજા રૂપને

ધ ડે બિફોર તો સ્ટુડન્ટ્સ અહીં આપણો આ સેકન્ડ પાર્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચનો પણ કમ્પ્લીટ થાય છે આઈ ટ્રાઈડ માય બેસ્ટ ટુ એક્સપ્લેન યુ એવરીથિંગ પ્રશ્નાર્થ વાક્યો બહુ સારી રીતે મેં તમને સમજવા સમજાવવાની ટ્રાય કરી તમે પણ સારી રીતે સમજ્યા હશો અને હજી પણ વધારે પ્રેક્ટિસ કરશો ઓકે તો આપણે ફરી મળવાના છીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈક નવા ટોપિક સાથે ઇન્ડાયરેક્ટ સ્પીચ કન્ટિન્યુ રહેશે પણ નેક્સ્ટ વિડીયોમાં આપણે આજ્ઞાર્થ વાક્યો શીખશું તો તમારે ક્યાંય નથી જવાનું મારા વિડીયોઝ જોતા રહેવાનું છે અને શીખતા રહેવાનું છે થેન્ક યુ